22 જિલ્લા પંચાયત ઉમેદવારીમાં કુકરવાડામાં ભાજપની મીટિંગમાં જુગળજી ઠાકોર રમણભાઈ પટેલ જેવા મહાન અનુભવો હાજર રહ્યા હતા. જિલ્લા પંચાયતના ઉમેદવાર ભાજપ સરકારમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ભાજપ પાર્ટીમાં જોડાયા હતા. આ વાત પર કોંગ્રેસ પક્ષના ઉમેદવારને પૂછતા ખુલાસો કર્યો હતો. કાર્યકર્તાઓ અને હોદ્દેદારો કુકરવાડામાં ભાજપમાં જોડાયા છે, કોંગ્રેસ પક્ષમાં કુકરવાડાના ઉમેદવારો ઊભા રહ્યા છે, તો પણ કુકરવાડાના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોએ ભાજપને ખેસ ધારણ કર્યો છે. જ્યારે આ બાજુ કોંગ્રેસ ઉમેદવારોને આ ખુલાસો કર્યો હતો. આ બાજુ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શું કહે છે તે સાંભળો. જગ્યાએ ઉમેદવારી કરી રહ્યા છે. મારું નામ પટેલ ભરતકુમાર શંકરલાલ છે. હું કુકાવાનો સરપંચ છું, તેમજ 22 જિલ્લા પંચાયત કુકરવાથી જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે મારી ઉમેદવારી થઈ છે. અને તમામ મારા ગ્રામજનો, મારા આજુબાજુના 6 ગામના વસઈ, કુકરવા, ટીટોદર, ઉખર, આનંદપુરા અને મોતીપુરા જે વર્ષોથી અમારા સાથે સંકળાયેલા છીએ, અને અમને પૂર્ણ વિશ્વાસ છે કે અમે વિજય તરફ, સંપૂર્ણ મોટી મોટી જંગી બહુમતીથી વિજય તરફ જઈ રહ્યા છીએ. અત્યારે કંઈક વિજાપુર તાલુકાના કાર્યકરો ભાજપમાં જોડી રહ્યા છે, તે વિશે આપ એવી કોઈ ભ્રામક વાતો છે? ફક્ત આ પ્રલોભનો છે. ત્યાંથી નીકળતા રસ્તા ઉપરથી એને પછી ખાલી વાતો કરી એના એ જીમના જીમના પાછા પાછા એમને એટલે પેલી કહેવત છે કે જને ઉતારીને ફરીથી બમણ બનાવવાની આ વાત છે. આ બધી ભ્રામક વાતો છે. એ કોંગ્રેસ હતા, કોંગ્રેસમાં જ છે. ફક્ત જે એમના બીજેપીથી નારાજ હતા, જેમને ટિકિટો નથી મળી, તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ટિકિટો ના મળવાથી જે વ્યક્તિઓ એ કુકામાં નારાજ થયા હતા, એ વ્યક્તિઓ ભાજપ બહાર ગયા હતા, એ વ્યક્તિઓને ફરીથી મંચ ઉપર લાવીને એમને ભાજપમાં પ્રવેશ આપ્યો. બાકી વાસ્તવમાં કોઈ કોંગ્રેસી મોક્યો નહીં. એમના નારાજ થયેલા વ્યક્તિ જે તાલુકા પંચાયતની ટિકિટો માટે મતતા હતા, જે જિલ્લા પંચાયતની ટિકિટો માટે મતતા હતા, જેના ભાવો બોલાતા કે હું ટિકિટ લાવું તો આ ભાવ થશે, આ ભાવ થશે, એ બિચારા મિત્રો વર્ષોથી ભાજપમાં મહેનત કરતા હતા અને એમની ટિકિટો ના મળી, એટલે એ વ્યક્તિઓની જગ્યાએ કોઈ નવા અજાણ્યા વ્યક્તિઓ ટિકિટ વાલી, એટલે એ નારાજ થયા હતા. એમને મંચ ઉપર ફરીથી બોલાવે કે આવો ભાઈ પાછા, અને એમને ખેસ પહેરાવ્યા. કોઈ કોંગ્રેસી કોઈ એવો ખેસ પહેરવા ગયેલો નહીં. અને મને મારા કોંગ્રેસના તમામ કાર્યકરો ઉપર વિશ્વાસ છે. અરે વાત રહી કુકરવાની, તો કુકરવાની એક એક વ્યક્તિ, ગરીબમાં ગરીબ વ્યક્તિ, મધ્યમમાં મધ્યમ વર્ગી, વેપારી વ્યક્તિઓ, સંપૂર્ણ અત્યારે તમે ચારે બાજુ જુઓ કે અમારા ગામની અંદર ચોકસી બજાર છે, એપીએમસી માર્કેટ છે, તમે જુઓ ગામ એટલું વિકસિત છે ચારો તરફથી. એની અંદર બધા શિક્ષિત વ્યક્તિઓ છે, એ કોઈ આવા ભ્રામક વસ્તુમાં જતા નથી. આ ફક્ત ભય અને ભ્રષ્ટાચારથી ચાલતું આ ભારતીય જનતા પક્ષ, ઉછીના માણસો લાવવાના અને એમને ખેસ પહેરાવવાના, એમના ને એમના રિહેણ મોકલવાના, એમને એમને પાછા લાવવાના, 300-400 સિવાય તો વાતો જ નહીં થતી. મિત્રો, આ બધી ભ્રામક વાતો છે. ફરીથી હું કહું છું કે કુકા ગામમાંથી હું 2500થી 3000ની લીડ લઈને નીકળી છે, મને પોતાની ખાતરી. તાલુકા પંચાયત વસઈ 1ની સીટ ઉપરથી ઉમેદવારી નોંધાઈ છે. અત્યારે મારો પ્રચાર ડોર ટુ ડોર ચાલી રહ્યો છે અને મને જબરજસ્ત પ્રતિસાદ દરેક ઘરથી, દરેક જ્ઞાતિથી, દરેક સમાજથી મને મળી રહ્યો છે. એનો હું મારી સમગ્ર મત વિસ્તારની દરેક જાતિનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. જ્યારે જિલ્લાનું સુકાન સંભાળ્યું અને અત્યારે આ ચૂંટણી સુધી એમાં આપને કેવા પ્રકારના આપના પ્રત્યાઘાતો છે, લોકો તરફથી આપણી કોંગ્રેસને કેવો આવકાર મળી રહ્યો છે? જિલ્લા કોંગ્રેસના પ્રમુખનો હવાલો લીધા પછી આ મારી 6 જિલ્લા પંચાયતની બેઠકનો કાર્યક્રમ છે. એ 6 બેઠક ઉપર ખૂબ સંગીન રીતે કોંગ્રેસના કાર્યકરો અને કોંગ્રેસના ઉમેદવારો હિંમતપૂર્વક, જુસ્સાપૂર્વક કોંગ્રેસ ચૂંટણી લડી રહ્યા છે. હું બ્રાહ્મણવાડા, લીંચ, બિલિયા, કુકરવાડા, ખેરવા આ 6-7 જિલ્લાની સીટો ઉપર ફર્યો છું. મારા તાલુકાના તમામ કાર્યકરો અને તમામ ઉમેદવારો હિંમતભેર ચૂંટણી લડી રહ્યા છે. ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે, ગામડો ધમધમી રહ્યો છે કોંગ્રેસ જિંદાબાદની સાથે. અને મને વિશ્વાસ છે કે ફરીથી મહેસાણા જિલ્લાની તમામ 40-40 સીટો ઉપર કોંગ્રેસ ખૂબ હિંમતપૂર્વક અત્યારે લડી રહી છે. અને ફરીથી નવેસરથી આ જ્યારે જિલ્લા પંચાયત બને ત્યારે ફરીથી મહેસાણાની જિલ્લા પંચાયત કોંગ્રેસની બનવા જઈ રહી છે, એવું હું આજના માહોલ ઉપરથી ખાતરીપૂર્વક કહી શકું.